साफ से सिंटर नहीं है मुझे साफ સ્નેક્સ એવર કેમ ગુપ્તામાં હાર્દિક સ્વાગત છે. બડોલી ગામે શીતલભાઈ પત્રકારની બાજુની દુકાનમાં મારી સંજયભાઈના દુકાનમાં રાત્રિના કેરેટના અંદર રાત્રે લગભગ 12 વાગ્યાનો સમયગાળો છે. આ સમયે આ સાપ કેરેટના અંદર હતો. તો મિત્રો, આ સાપને અંગ્રેજીમાં કામન કરેટ કહેવામાં આવે છે, હિન્દીમાં મન્યાર, ગુજરાતમાં ઘરતરો સાપ કહેવામાં આવે છે, ભારતમાં સૌથી જહેરલો અને ખતરનાક સાપ ઇન્ડિયન કામન કરેટ કહેવામાં આવે છે. તો મિત્રો, કામન કરેટ અને નાગ વસ્ત્રવાય પર એના કરતા 4-6 ગણો જહેરલો, એટલે કે ભારતમાં સૌથી જહેરલો સાપ માનવામાં આવે તો આ સાપ માનવામાં આવે છે. તો મિત્રો, જયારે આવો કોઈ સાપ રાતે નીકળે તો મિત્રો, સાપને મારો નહીં, સાપોથી સાવધાન રહો. કારણ કે તમે જોઈ શકો છો આ સાપ બિલકુલ કાળા કલરનો અને ઉપર વ્હાઈટ ડોટ્સ એટલે કે લીટ્યું હોય છે, એને એના ઉપરથી ઓળખી શકાય છે કે આ સાપને કામન તરીકે આવે છે. બધા સાપોની જીભ કાળા અથવા ભૂખરા કલરની હોય છે. જયારે તમે જોઈ શકો છો આ સાપની જીભ પિંક કલરની એટલે કે ગુલાબી કલરની હોય છે. તો મિત્રો, આ સાપને સાયલેન્ટ કિલર, નાઇટ કિલર એટલા માટે કહેવામાં આવે છે કે રાત્રિ દરમિયાન પોતે એક્ટિવ થાય છે અને જ્યારે આપને સૂર્યલા હોય તો આપના કોટ પલંગ વિસ્તારના અંદર પ્રવેશ કરી આપણા ભેગો આ સૂઈ રહે છે. કારણ કે માણસોની ગરમી ગરમાહટને કારણે એને પોતાનું જીવન સારું લાગે છે. તો મિત્રો, જયારે આપણે કરવટ વધારીએ ત્યારે આ સાપ બાઈટ આપે છે. તો આ સાપ બાઈટ આપ્યા પછી જરા પણ અનુભવ થતો નથી. જેવી રીતે કોઈ મચ્છર અથવા કીડી આપને કરડી હોય, બાઈટ કરી હોય એટલું જ અનુભવ થાય છે. ત્યાર પછી કોઈ પણ પ્રકારના લક્ષણ પણ દેખાતા નથી, કોઈ પણ પ્રકારનો સોજન આવતા નથી, એક દાંતના કલર દેખાતા પણ નથી. કારણ કે દાંત બિલકુલ બારીક ઝીણા હોય છે, જેના કારણે માણસનું રાત્રિ દરમિયાન મોત થાય છે. તો મિત્રો, જયારે આવો કોઈ સાપ આવે તો નજીકના કોઈ સર્પ મિત્ર સ્નેક સેવર ને બોલાવી સાપને પકડાવો. તમે જોઈ શકો છો આવા જ કલરનો એક તાંબા કલરનો સાપ આવે છે, જેને કામણ વૃપ સ્નેક કહેવામાં આવે છે. કામણ વૃપ સ્નેક અને આ સાપ બંને એક જ પ્રકારના દેખાય છે, માત્ર ફરક એટલો હોય છે કે આ સાપ કાળા કલરનો અને ઉપર વ્હાઈટ ડોટ લાઈટ લીટી હોય છે અને કામણ વૃપ સ્નેકમાં તાંબાનો કલર એટલે કે કોફી કલરનો હોય છે. તો મિત્રો, હવે આ સાપને પકડી હવે સુરક્ષિત જગ્યાએ એટલે કે માનવ વસવાટથી દૂર એને આઝાદ કરી દઈશું. કારણ કે આ સાપ નિશાચર ગણવામાં આવે છે. રાત્રે સાપ પરિભ્રમણ કરે છે પોતાના ખોરાક માટે. તો મિત્રો, હવે આ સાપ બીજું બીજો કોણ અભી ગયો બહાર જ આઈ જશે ને. મોઢું દબાવવું પડે એનું.
બહાર જઈએ છે. ધન્યવાદ છો કચરા ભાઈ તમે. ધન્યવાદ ધન્યવાદ ધન્યવાદ. આવા જે પકડવા એટલે કઈ બહાર આવ્યો છે એટલે પૂછું છોડવા માટે મગજ મારી છે લાગે. હા ખરેખર આ જાણકારી આ સરસ કામ છે. હવે આસાપને પર્યાવરણમાં એટલે કે પ્રકૃતિ પ્રવેશમાં એને આઝાદ કરી દઈશું. તો ચેનલને લાઇક કરો, સબસ્ક્રાઇબ કરો અને મિત્રો શેર કરો, કારણ કે આવા સાપો ઝેર આવે અને બિન ઝેરો સાપમાંની સામાન્ય સાપ સમજી આપણે એને ડાયરેક્ટ હાથે પકડીએ તો આ જયારે બાઇટ કરે છે ત્યારે કોઈ અનુભવ થતો નથી અને નાગ અને રસલ સ્વાઈપ કરતા પણ 4-6 ગણો ઝેરો છે. તો મિત્રો સ્વસ્થ રહો, મસ્ત રહો, ખુશ રહો. જય હિન્દ, વંદે માતરમ. આવો સાહેબ તમે આવો, આ બજાવો, તમારે આવવું પડે. તો મિત્રો સંજયભાઈ સંજુ પાર્લરના અંદર દુકાનમાં આવ્યો હતો, હવે આ સાપને પકડી આઝાદ કરી દઈશું. તો આ સાપ હવે પકડી અમે આઝાદ કરીએ છીએ અને બે જુવાન જીવોને બચાવવા માટે અમે રાત્રિના સમયે પણ સેવા કરીએ છીએ. તો આ બાબતે આપ શું અનુભવી રહ્યા છો? બોલો સાહેબ, જે બોલો જે બોલો બોલો. હા જે, એટલે રાત્રે 12 વાગે તમે આવ્યા અને પકડ્યો, મહત્વની વાત છે. ના ના, અદભુત સેવા છે તમારી. કોઈ રાત્રે 12 વાગે બોલાવો તો બી આવું સાપ પકડો ના આવે. તમે એક ઊંઘમાં પહેલી ઊંઘ હોય તમારી, આખા દિવસ થાકેલા હોય, તમે આજે આ સાપ પકડો છો એટલે આ એક માનવ સેવાનું જીવદયાનું ઉત્તમ ઉત્તમ કાર્ય છે. એક સવારે કોઈ વહેલું આવ્યું, દુકાન ખોલ્યું અને પગ નીચે આવી જાય તો ખબર બી ના રહે આવું, એટલે બહુ મોટી સેવા છે. અને રાતના ઊંઘીમાં ઉઠીને આવું, આવી સેવા લગભગ કોઈ કરી શકતું નથી. બહુ સુંદર સેવા છે આપની. આભાર, ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. દર્શક મિત્રો, હમણાં 15 મિનિટ અગાઉ સંજુ પાલનના ત્યાં ઇન્ડિયન કોમન ક્રેડિટ સાપ પકડ્યો હતો, હવે એને આઝાદ કરી દઈએ છીએ. તો મિત્રો સાપ દોસ્તો હવે પર્યાવરણમાં એને આઝાદ કરી દીધું છે. જય હિન્દ.